હાલ દિવાળીને લઈ સુરત પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના હાઈવે પર ટ્રાવેલ્સની બસની આંતરિક આંગડિયા પેઢી કર્મચારીઓ પાસેથી હીરા રોકડ સહિત બે રોકડની થયેલી લૂંટ મામલે લૂંટનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર હિરેન ધીરુભાઈ આકોલિયાને કાપોદ્રા રચના સર્કલ પાસેથી ઝડપી પાડી હતો અને તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પોતે વર્ષ 2011થી નાના વરાછા વિસ્તારમાં આવેલા રામદેવ ટ્રાવેલ્સના માલિક રમેશભાઈ વસોયાની ઓફિસમાં હિસાબ કિતાબનું કામકાજ કરતો હતો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે અમરેલી ખાતેથી હંમેશા સાત આંગળીયા પેઢી વાળા સુરત ખાતે હીરા તથા રોકડ રકમની મોટા પાયે હેરાફેરી રામદેવ ટ્રાવેલ્સમાં કરતા હોય અને દિવાળી સમયમાં તેમની પાસે પૈસા પણ વધારે હોવાથી હકીકતથી પોતે પૂર્ણ રીતે વાફેક હતો, તેમજ તે અમરેલીથી સુરત રસ્તાથી પણ પૂર્ણ રીતે વાફેક હતો. રામદેવ ટ્રાવેલ્સને માલિક તેને પગાર ઓછો આપતો હતો અને તે પણ સમયસર આપતો ન હતો, જેથી તેને વર્ષ 2020માં રામદેવ ટ્રાવેલ્સની નોકરી છોડી પોતાની રેતીનો કમિશનનો ધંધો ચાલુ કર્યો હતો, પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ ગયો હતો. તેની ઉપર 40 લાખ જેટલું દેવું થઈ ગયું હતું, જેથી તે શોર્ટ કટમાં કેવી રીતે પૈસા કમાવા તે ઉપાય શોધતો હતો અને તે સમયે અમદાવાદ ખાતે રહેતા રાજુ વઠીલા નામનો તેમનો મિત્ર તેને મળ્યો હતો. તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાની વાત કરી હતી, જેથી પોતાની પાસે પણ પૈસાની જરૂરત હોય તે વાત થતાં રાજુ વઠીલાએ તેના કોન્ટેક્ટના મહારાષ્ટ્રના એક લૂંટ કરતી ગેંગની વાત કરતા પોતે રાજુ વઠીલાને રામદેવ ટ્રાવેલ્સમાં સાત માણસો દ્વારા હંમેશા આંગળીયા પેઢીના કરોડો રૂપિયાની હેરાફેરી કરતા તેઓને લૂંટવાની વાત કરી હતી. રાજુ વઠીલાને મહારાષ્ટ્રના નાસિકની 16 માણસોની ગેંગના સભ્યોની કામરેજ ખાતે બોલાવી તેમની સાથે કઈ તારીખે પૈસા વધુ આવશે અને તે ટ્રાવેલ્સને કઈ જગ્યાએ કેવી રીતે લૂંટવી તે તમામ પ્લાન જાતે ઘડી આ ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ 11 લૂંટારાઓને અમરેલી ખાતે મોકલી તેમને પેસેન્જર તરીકે અમરેલીથી સુરત ખાતે આવતી જયરામદેવ ટ્રાવેલ્સના તમંચા જેવા હથિયાર સાથે બેસી અને બીજા 6 માણસો 4 ફોરવ્હીલર કારમાં અમદાવાદ ગ્રામ્યના કોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલી ગુંદી ગામ પાસે સુમસાન રસ્તાની વચ્ચે ઉભા રહ્યા હતા અને ટ્રાવેલ્સ ત્યાંથી પસાર થાય ત્યારે ફોરવ્હીલર કારવાળા ટ્રાવેલ્સને આંતરી ઉભી રાખવી ટ્રાવેલ્સમાં બેસેલા લૂંટારાઓએ તમાંચો બતાવી ટ્રાવેલ્સમાં સવાર આંગળીયાના કર્મચારીઓને ધમકાવી તેમની પાસે રહેલા રોકડ કરોડો રૂપિયા હીરા તથા રોકડ રૂપિયા ભરેલી બેગોરી લૂંટ કરી ગુનાને અંજામ આપવાની હકીકત જણાવ્યું હતું. આ લૂંટમાં તેને લૂંટની રકમનો 10% હિસ્સો માણનાર હોવાનો ચોંકાવનાર ખુલ્લો કરેલો હતો. વધુમાં લૂંટના ગુનામાં 9 જેટલા આરોપીઓ પકડી તેમની પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ જિલ્લા પોલીસે કબજે કર્યો છે. દિવાળીનો તહેવાર લોકોને જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ લાવી નવી ઉર્જાનો સંચાર કરતો તહેવાર હોય અને આ તહેવાર શહેરીજનોને મુક્ત અને ભયમુક્ત બનાવી ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ સતત તત્પર અને કટિબદ્ધ છે. તારીખ 19 ઓક્ટોબરના રોજ અમરેલીથી સુરત આવતી એક લક્ઝરી બસને અમદાવાદ રૂરલના વિસ્તારમાં આંતરીને કરેલ લૂંટ અને ધાડના કેસમાં જુદા જુદા પોલીસના એકમોના સુંદર સંકલન થકી એક મોટી સફળતા પોલીસને મળેલ છે. કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ 19 ઓક્ટોબરના રોજના ધાડનો બનાવ, આમાં જાણવા મળેલ કે આ લૂંટમાં 2 ગાડીઓ આ લક્ઝરીને પાછળથી અને 2 ગાડીઓ આગળ જઈને એને આંતરી લેવામાં આવ્યા અને પછી આ ગાડીમાં બેસેલ આંગળીયા પેઢીના કર્મચારીઓને જેની ઓળખ આ લોકોએ મેળવેલ હતી આ લોકોને જુદા પાડી એના પાસેથી બહુ મોટી રકમની લૂંટ કરવામાં આવી હતી તમંચો બતાવીને. અમદાવાદ રૂરલ પોલીસ, આણંદ પોલીસ જેના વિસ્તાર હોવાથી તાત્કાલિક નાકાબંધી કરતા આમાંથી કેટલાક આરોપીઓને પકડી લેવામાં આવ્યા. લૂંટના મુદ્દામાલ પણ રિકવર થયા. 2 કરોડથી વધુના હીરા તથા રોકડ આમાં રિકવર કરવામાં આવી. ખાસ વસ્તુ જાણવા આ મળેલ કે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર એના પ્લાન કરીને મહારાષ્ટ્રથી બહારના તોમતદારોને ગુનેગારોને બોલાવીને આ કાવતરું ઘડનાર મુખ્ય માણસ સુરતના હોવાનું જાણવા મળે. સુરત પીસીબી ટીમે આ ઇન્ફોર્મેશનના આધારે તાત્કાલિક અસરથી ઓપરેશન હાથ ધરેલ અને આ મુખ્ય સૂત્રધારને સુરત ખાતેથી પકડી લેવામાં આવેલ છે. આ મુખ્ય સૂત્રધાર આરોપીનું નામ છે હિરેન ધીરુભાઈ આકોલિયા, ઉંમર વર્ષ 35, આ રહે છે
એપલ એવન્યુ એપાર્ટમેન્ટ યોગી ચોક સરથાણામાં અને મૂળ ગામ કિતલા તાલુકા ધારી જિલ્લા અમરેલીનો રહેવાસી છે.